दोस्तों आ ए वाव छे जे नकटी वाव तरीके ओळखाय छे अने आ वाव पर मां मेहड़ी माताजी छे ते प्रगट थया हता। तमे जोई शको छो कि आ सरस मजानो जे वाव छे तेमां रहेलू पाणी आजे पवित्र गणवामां आवे छे अने आ पाणीनो उपयोग माणसो आजे प्रसाद तरीके पण करे छे। हेलो दोस्तों, हूँ छूँ जयदीप मकवाणा ने मारी यूट्यूब चैनल में तमारू बधानु स्वागत है। आज आपणो आ वीडियो है नकटी वाव मेहड़ी माताजी मंदिर जे आवेलू छे सुरेन्द्रनगर जिला में वढ़वाण थी 2-3 किलोमीटर दूर आ मंदिर आवेलू छे। मित्रों ए तमने खास जणावी दऊं कि आ माताजी मंदिर में तमारी कोईपण बाधा होय जे पूरी थाय तो आज माणसो बधा चालीने आवे छे। पण खास ए पण तमने कहूँ कि आ मंदिरे आवा माटे माणसो बाधा होवा नथी, एटले के बाधा नथी, छतां पण आजे माणसो सौथी वधारे चालीने आवता होय तो ते आ मंदिर छे। तो सौथी पहला मंदिरनी वात करीए, पण हाल अंदरनी मंदिरनी बदले हूँ तमने पहला बहारथी देखाडुं छुं केवुं मंदिर छे। तो तमे बहारनी बाजू जोई शको छो कि सौथी पहला छे जे महाकाळी माताजीनुं मंदिर छे अने तेनी बाजूनी छे त्यां आजे वाव आवेली छे कि जे जग्या पर नकटी वाव मेड़ीमां छे ते बेसेला छे। तो ते मंदिर पण हूँ तमने देखाडीश, ते वाव पण हूँ तमने देखाड़ीश। तो चालो मित्रों आज हूँ तमने ते जे वाव छे तेना पण हूँ दर्शन करावीश। तो आपणे जोई रह्या छीए ते आ मंदिर आजूबाजू बहुज सरस मजानुं आ मंदिर तमने देखातुं ज हशे। हवे तमे जोई शको छो कि जे सामेनी जग्या देखाय छे त्यां आजे बधा तावो करता होय छे, पण हूँ रविवारे आवेलो नथी एटला माटे आजे तावा बधा ओछा करे छे। नकर रविवारे अहींया पग मूकवानी पण जग्या होती नथी तेटला माताजीना तावा थाय छे। बीजू ए जणावुं कि आ ए वाव छे कि जे जग्याए माताजी प्रगट थया हता अने आ हालमां पण माताजी छे ते वाव पर ज बिराजमान छे, एटले ज आ जग्याने नकटी वाव मेहड़ीमां तरीके ओळखवामां आवे छे। अने आ वावमां तमे जोई शको छो पाणी, आ छे वावनुं पाणी। आ वावना पाणीने पवित्र गणवामां आवे छे अने आ वावनुं पाणी छे ते लोको प्रसादी स्वरूपे पण पोते लईने जाय छे। तमे जोई शको छो कि माताजीનું મંદિર છે તે ખૂબ જ પ્રખ્યાત આ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા બાદનું આ મંદિર એવું કહેવાય કે જે જગ્યાએ સૌથી વધારે માણસો પોતે ચાલીને આ મંદિરે આવે છે। તમે જોઈ શકો છો બહુ જ વિશાળ જગ્યામાં આ માતાજીનું મંદિર આવેલું છે। તમારામાં રહેલી કોઈ પણ તકલીફ હોય તો અહીંયા માતાજીનો ફક્ત તાવો કરે છે અને તાવો કર્યા બાદ માતાજીએ જે પોતાની ઈચ્છા હોય વ્યક્તિએ ધારેલી હોય તે પૂર્ણ થયા બાદ અહીંયા સરસ મજાના આ માણસો તાવો કરતા રહેલા છે। તમે જોઈ શકો છો આ બહુ જ રમણીય સ્થળ છે। તમે પણ અહીંયા આવો, અહીંયા ઘણા બધા પોતે ફેમિલી સાથે અહીંયા ફરવા માટે આવે છે, દર્શન માટે આવે છે, જેથી કરીને અહીંયા બહુ જ એવી વિશાળ જગ્યામાં તમને પણ અહીંયા મજા આવશે। ત્યારબાદ હું તમને આગળ દેખાડીશ કે આ મંદિર છે તેની સાથે બાજુમાં એક મહાદેવજીનું મંદિર પણ છે। તે સિવાય અહીંયા ઘણી બધી એવી બાધાઓ પણ રાખેલી હોય છે, તો બાધાઓમાં પણ આજે ઘણા બધા હોય તો પોતાની બાધા જે પૂર્ણ થઈ હોય તો તેના ફોટાઓ કે એ બધું પણ અહીંયા લગાડે છે। તો એ પણ હું તમને હવે દેખાડીશ કે કઈ જગ્યાએ લગાડવામાં આવે છે। આ બધી પહેલાં તમે જોઈ લો કે આ બધી છે જે નાની નાની દેરીઓ છે, તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિરમાં। ત્યારબાદ હવે હું તમને બાજુમાં જે છે મહાદેવજીનું મંદિર એ હું પહેલાં તમને દેખાડીશ। તો તમે જોઈ શકો છો કે આ મહાદેવજીનું મંદિર છે, તમે સરસ મજાના આ મહાદેવજીના મંદિરના દર્શન પણ કરો। આ છે નંદી અને કાચબા અને આગળ છે તે શંકર ભગવાનનું મંદિર છે, તમે પણ દર્શન કરી અને શંકર ભગવાન આપણી બધી પણ મનોકામના પૂર્ણ કરે। હવે હું તમને દેખાડીશ કે જે માતાજીએ રાખેલી બાધા હોય અને પૂર્ણ થયા હોય તો અહીંયા ફોટાઓ પણ હાલ હજુ આપણને જોવા મળે છે। તો તમે જોઈ શકો છો આ એ ફોટા છે કે જે જગ્યાએ આપણે કોઈ વ્યક્તિને જે પોતાની બાધા પૂરી થઈ હોય તો તે પણ આજે આ ફોટા લગાડે છે। પણ આ ઘણું જૂનું મંદિર હતું તે વખતના આ ઓલા છે અને હાલ જે છે તે નવું મંદિર પણ બની ગયું છે। પણ દોસ્તો હાલ હું તમને હવે મંદિરમાં જવાનો હતો, પણ મંદિરમાં એવું છે કે અહીંયા કોઈને પણ વિડીયો કે ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, એટલે હું પણ દોસ્તો આનો વિડીયો બનાવી શકતો નથી। પણ તમને માતાજીનો જે ફોટો છે નકટી વાવ મેહડી માતાજીનો જે ફોટો છે એ હું તમને દેખાડીશ અને તમે પણ તેના દર્શન કરો અને મેહડી માતા છે તે આપણી બધાની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવા આપણે આશીર્વાદ લઈએ। દોસ્તો બીજી વાત એ પણ છે કે અહીંયા માતાજીની પ્રસાદી છે તે આપણે મંદિર બહાર નથી લઈ જઈ શકતા,